ભરૂચ જિલ્લાના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રમાં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી નિમિત્તે ભારત સરકારના પૂર્વ સચિવ બીજે નવલાવાલાના અધ્યક્ષ સ્થાને એક સુંદર કાર્યક્રમ તેમજ મનોદિવ્યાંગ બાળકોએ જાતે બનાવેલી ચીજવસ્તુઓની પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 ડિસેમ્બરને વિશ્વ દિવ્યાંગ દિન તરીકે વિશ્વભરમાં ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. તેમાં શાકભાજી, રમકડા, ફળો, ફૂલો, કરિયાણું, કટલરી તથા આમનો બાળકો દ્વારા જ બનાવવામાં આવતી વિવિધ ડેકોરેટિવ આઇટમના વિવિધ સ્ટોલ બનાવવામાં આવ્યા. આ દરેક સ્ટોલનું મનોદિવ્યાંગ બાળકો દ્વારા જ સંચાલન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભારત સરકારના પૂર્વ સચિવ બીજે નવલાવાલા, ડૉક્ટર ડીબી તિવારી, એ ભાઈ મંડોરી, સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ, અરુણાબેન યાદવ ગરિમામય ઉપસ્થિત રહ્યા હતા તથા વિવિધ કંપનીઓ NGOમાંથી પણ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. મનોદિવ્યાંગ બાળકોની સ્ટોલ પરની કાર્યપદ્ધતિ જોઈ તેઓ ખૂબ ખુશ થયા હતા. આજે વિશ્વનો દિવ્યાંગ વિશ્વ દિન છે, એ પ્રસંગે અસ્મિતા વિકાસ કેન્દ્રને મારા તરફથી અને સમાજ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી નિસ્વાર્થ અને કોઈ પણ પ્રકારના આડંબર વગરની સેવા જે સમાજ માટે કરવામાં આવી રહી છે એ ખૂબ પ્રશંસાને પાત્ર છે. આશા રાખું છું કે આ ઉદાહરણો ભણીને સમાજમાંથી અન્ય વ્યક્તિઓ પણ આગળ આવશે અને આ પ્રકારની પ્રવૃત્તિઓને આગળ વધુ રહી છે. નમસ્તે. આજે વિશ્વ વિકલાંગ દિવસ છે. અમારા અસ્મિતા વિકાસ કેન્દ્રના 100 બાળકો અત્યારે અહીંયા ટોટલી ફ્રી રહેવા ખાવા જમવાનું બધું અહીંયા કરે છે. આજે આ દિવસ અહીંયા એ લોકોએ જુદા જુદા સ્ટોલો બનાવી શાકભાજી, પછી અગરબત્તી ને ગ્રોસરીઝ અને બીજા બધા સ્ટોલો બનાવી ને એમનું વેચાણ કરી ને આજે જે મહેમાનો જુદી જુદી કંપનીમાંથી આવ્યા છે અને ગાંધીનગરથી જે નવલાવાલા સાહેબ અને બીજી બધી કંપનીના અને ભરૂચના જજશ્રી પણ અહીંયા આવ્યા છે, પધાર્યા છે તો એમને આશીર્વાદ માટે. તો આજના દિવસે વિશ્વના બધા જ વિકલાંગોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને એમનું ભવિષ્ય સુધરે એ માટે વધુને વધુ પ્રયત્નશીલ અમે રહીએ છીએ. અસ્મિતા વિકાસ કેન્દ્ર થાલસા, થેન્ક યુ. નમસ્તે. આજે વિશ્વ દિવ્યાંગ દિવસ છે. અમારી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્ર મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા છે. અહીંયા આખા ગુજરાતમાંથી આવીને બાળકો વસે છે. એ તમામ વ્યવસ્થાઓ ફ્રી છે. આજે અમે લોકોએ આ સમાજમાં બાળકોનું રિહેબિલિટેશન થાય એવા હેતુથી એક પ્રયોગ કર્યો કે જે 20 વર્ષથી ઉપરના બાળકોને અમે અહીંયા 4 બાળકોને ઓલરેડી જોબ આપેલી છે, સાથે સાથે વ્યવસાયનું એ લોકોનું રિહેબિલિટેશન થાય એવી વસ્તુઓ પણ અમે બનાવડાવીએ છીએ. એમાં અગરબત્તી, ફાઇલો, કોડિયા, રાખડીઓ આવી બધી વસ્તુઓ બાળકો ડે ટુ ડે બનાવતા હોય છે. પણ સમાજમાં એક જાગૃતિ આવે કે આ બાળકો પણ ઘણું બધું કાર્ય કરી શકે છે અને એ પણ જોબના અધિકારી છે, જેથી કરીને એક સમાજમાં સંદેશ જાય એટલે અમે વિવિધ સ્ટોલનું અત્યારે આયોજન કર્યું છે. એમાં શાકભાજી અને ફળનો સ્ટોર બનાવ્યો છે, ફૂલોનો સ્ટોર બનાવ્યો છે, કટલરી સ્ટોર બનાવ્યો છે, પ્રોવિઝન સ્ટોર બનાવ્યો છે. એટલે બાળકોએ જાતે જે સ્ટોરને હેન્ડલ કર્યો એણે વસ્તુઓનું વેચાણ કર્યું, જેથી કરીને સમાજ પણ સ્વીકારે, સાથે આ બાળકોની જે લઘુતા ગ્રંથિ હોય તે પણ દૂર થાય કે અમે પણ આ બીજા કરતાં અલગ છીએ એ જે એની ભાવના હોય છે એને લઘુતા ગ્રંથિ તરફ લઈ જાય છે. તો અમારો એનામાં આત્મવિશ્વાસ કેળવવાનો એક પ્રયત્ન છે, સાથે આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન છે. અને સંસ્થાના અમારા પ્રવીણભાઈ પટેલ અને અરુણાબેન પટેલ અત્યારે અમેરિકાથી આવેલા છે. આજે વિવિધ અમારા મહેમાનશ્રીઓ, મહાનુભવશ્રીઓ પણ આવેલા છે, અમારા ટ્રસ્ટીઓ, અમારા સ્ટાફ, અમારા બાળકો, અમારા વાલીઓ સૌના સહયોગથી આજે એક શ્રેષ્ઠ સંદેશ આપવાનો પ્રયત્ન અમે આજે દિવ્યાંગ દિવસે કર્યો છે. ધન્યવાદ.